नमस्कार, हूँ छू चिंतन। आपणे घणी वखत जोयुं छे के कोई मोटी दुर्घटना घटे तो नेताजी ए स्थळनी मुलाकाते पहोंची जता होय छे। नेताजीनो आशय तो सारो होय, परंतु कामगीरीमां घणी वखत ए अड़चणरूप ऊभा थता होय। भूतकाळनो एक आवो ज किस्सो छे, ज्यारे एक नेताजी दुर्घटना स्थळ पर जवा मांगता हता, पण एमने रोकी लेवाया। कोण हता ए नेताजी, कया समयनी आ वात छे, आवो जोईए ए समयनी वात छे। मां, एक दिवस एवं थयुं के रसिकभाईना मत विस्तार लीमड़ी खाते जीनिंग मिल में अचानक भीषण आग लागी। आग एटली विकराळ हती के सौराष्ट्रभर में फायर फाइटर्स ने अहीं बोलावा पड़ा। जिला कलेक्टर, जिला पोलिस वड़ा, जिला वहीवटी तंत्र बधा ज कामे लाग्या। आ घटना की खबर पड़ता नी साथे ज राज्यना गृहमंत्री रसिकभाई परीख पोताना मत विस्तार लीमड़ी जवानुं मन बनावी चूक्या हता। એમને એમ લાગ્યું કે ઔપચારિકતા પૂરતું મુખ્યમંત્રીને જાણ કરવી જોઈએ। તેઓ ડોક્ટર જીવરાજ મહેતાના કાને આ વાત નાખવા માટે પહોંચ્યા। જેવી રસિકભાઈ આ વાત કરી, મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ એમને રોકી લીધા। એ સમયે આ બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ હશે, સાંભળો। લીમડીમાં આગ લાગી છે એટલે હું ઘટના સ્થળે જઈ રહ્યો છું। રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી? ના, મેં કોઈ ટ્રેનિંગ તો નથી લીધી। તો તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો? ના, એવું પણ નથી। તો તમે ફાયર ફાઇટિંગ વિશે કંઈ પણ જાણો છો ખરા? મુખ્યમંત્રીના સવાલો સાંભળ્યા પછી રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા। એમની પાસે કોઈ જવાબ નહોતો। પછી ડોક્ટર જીવરાજ મહેતાએ એમને સમજાવટના સૂરમાં કહ્યું, જુઓ રસિકભાઈ, તમે રાજ્યના ગૃહમંત્રી છો, તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્ર તમારી આસપાસ તમારી સાર સંભાળ રાખવાના કામમાં વ્યસ્ત થઈ જશે। તમારી વાત સાચી છે, તમારે ત્યાં જવાની જરૂર નથી। તમે કામ કરો, રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો। રસિકભાઈએ મુખ્યમંત્રીની વાત સ્વીકારી લીધી અને પોતાના મત વિસ્તાર લીમડી જવાનું મોકૂફ રાખ્યું। ગુજરાતની રાજનીતિનો આ રસપ્રદ પ્રસંગ આપને કેવો લાગ્યો, આપનો અભિપ્રાય અમને જરૂર જણાવજો। અને ગુજરાતની રાજનીતિના આવા જ કિસ્સા જાણવા માટે જોતા રહો અમારી આ ખાસ સિરીઝ એ સમયની વાત છે।